नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारू जीपीएससी लर्निंग यूट्यूब चैनल में। आज रोज आप चर्चा करवा जाइए छे आईसी मेजी वीक 18 ना पीडीएफ एक्सप्लेनेशन ना भाग 1 नी, जेमानो सर्वप्रथम टॉपिक आपणे वात करीशुं गुजरात रिलेटेड करंट अफेयर्स नो छे, ने ए छे स्वागत। शुं छे आ टॉपिक तेनी विस्तृत माहिती मेळवीए। वडाप्रधान श्री नरेन्द्रभाई मोदीए गुजरातना मुख्यमंत्री तरीके 2003 आवशे, अहीं શું આવશે તો કે 2003 આવશે। 2003 માં લોક પ્રશ્નો અને પ્રજા વર્ગોની રજૂઆતોના ટેકનોલોજીના ઉપયોગથી નિવારણ માટે શરૂ કરાયેલ સ્ટેટ વાઇડ અટેન્શન ઓન ગ્રીવન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી, જેનું શોર્ટ ફોર્મ થશે સ્વાગત, એ સફળતાપૂર્વક વિશ્વ પૂર્ણ થવા પ્રસંગે સ્વાગતના લાભાર્થીઓ સાથે તેમણે સંવાદ કર્યો હતો। વડાપ્રધાનશ્રીના પ્રેરણા સંદેશનું બાયોગેસના માધ્યમથી ग्राम्य कक्षा सुधी जीवन प्रसारण करवामां आव्युं हतुं। गुजरात सरकारनी स्वागत पहल 2023 માં, आ 23 नहीं आ 2003 ज आवशे, बराबर बहु भूल करी गई छे, 2003 आवशे। 2003 માં शुरू करवामां आवी हती। एक नवीन ख्याल छे जे नागरिकों अने मुख्यमंत्री वच्चे तेमज नागरिकों अने सरकारना अन्य कार्यकर्ताओं वच्चे सीधो संवाद तथा सीधो संचार करवा सक्षम बनावे छे। અહીંયા આજે સંવાદ હોય છે તે ક્યારે યોજાય છે તે પણ પરીક્ષા લક્ષી છે, તો કે દર મહિનાના ચોથા ગુરુવારને સ્વાગત દિવસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે। ફરિયાદોને કેટલી કેટેગરીમાં વહેંચવામાં આવ્યું છે, તો કે ફરિયાદોને 3 કેટેગરીમાં વહેંચવામાં આવ્યું છે। એક છે નીતિ વિષયક બાબતો, બીજું છે લાંબા સમયથી પેન્ડિંગ અરજી, અને ત્રીજું છે ફર્સ્ટ ટાઈમર। સ્વાગત હેઠળ 3 સ્તરીય ફરિયાદ નિવારણ પ્રણાલી છે। ફરિયાદોની 3 કેટેગરી છે એ મેં તમને કહી દીધું, એ છે એક નીતિ વિષયક બાબતોની, બીજું છે લાંબા સમયથી પેન્ડિંગ અરજીઓની, ત્રીજું છે ફર્સ્ટ ટાઈમની। હવે આજે સ્વાગત જે પોર્ટલ છે તેના હેઠળ 3 સ્તરીય ફરિયાદ નિવારણ પ્રણાલી છે, બરાબર। આ ફરિયાદ નિવારણ ત્રિસ્તરીય છે, તેમાં એક છે રાજ્ય, જિલ્લા અને બીજું છે તાલુકા સ્તરે। આ 3 લેવલે તમે તમારી ફરિયાદોનું નિરાકરણ મેળવી શકો છો। વધુમાં હવે તે ગામડા સુધી પણ વિસ્તર્યું છે, એટલે ચોથું સ્ટેજ પણ તેમાં તૈયાર કરવામાં આવ્યું છે। ગ્રામીણ સ્તર સુધીનો સ્વાગત કાર્યક્રમ, જેને ગ્રામ સ્વાગત તરીકે નામ આપવામાં આવ્યું છે, જે 1 ફેબ્રુઆરી 2011 રોજ શરૂ થઈ ગયો હતો, તો આ પણ આપણા માટે પરીક્ષાલક્ષી બની ગયો છે। હવે આપણે વાત કરવા જઈ રહ્યા છે ભારત રિલેટેડ કરંટ અફેર્સની, જેમાં વાત કરીશું આપણે Y20 પ્રી સમિટ। Y20 પ્રી સમિટનું ઉદઘાટન સત્ર લેહમાં યોજાયું હતું, અને તેનું ઉદઘાટન લદ્દાખના LG એટલે કે લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા કરવામાં આવ્યું હતું। સત્રમાં આરોગ્ય અને સુખાકારી, આબોહવા પરિવર્તન અને આપત્તિના જોખમોમાં ઘટાડો, અને લોકશાહી તથા શાસનમાં યુવાનો જેવા વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી। સત્રની થીમ યાદ રાખજો, યુથ લેડ રિઝિલિયન્ટ રિકવરી। Y20 જે સમિટ છે તે ક્યાં યોજવામાં આવી છે, તેની પ્રી સમિટ એટલે લેહમાં યોજવામાં આવી છે, અને તેની થીમ છે યુથ લેડ રિઝિલિયન્ટ રિકવરી। આ તમારા માટે યાદ રાખવું અગત્યનું બની જાય છે। હવે જે કાર્યક્રમ હતો, આ કાર્યક્રમમાં G20 દેશોના સહભાગીઓએ હાજરી આપી હતી। સત્રમાં ટકાઉ વિકાસ એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ક્લાઇમેટ ચેન્જ એટલે કે આબોહવા પરિવર્તન જેવા વૈશ્વિક મુદ્દાનો સામનો કરવામાં યુવાનોની ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો। પછી આપણે વાત કરીશું સુપ્રીમ પહેલની। તાજેતરમાં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયે અપગ્રેડેશન, પ્રિવેન્ટિવ રિપેર એન્ડ મેન્ટેનન્સ ઓફ ઇક્વિપમેન્ટ એટલે કે સુપ્રીમ પહેલ શરૂ કરી છે। સુપ્રીમ પહેલ છે તેનું આપણે અહીંયા નામ આપેલું છે અથવા ફૂલફોર્મ આપેલું છે કે અપગ્રેડેશન, પ્રિવેન્ટિવ રિપેર એન્ડ મેન્ટેનન્સ ઓફ ઇક્વિપમેન્ટ। વર્તમાન એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ફેસિલિટીઝ એટલે કે AIF કાર્યાત્મક ક્ષમતાને વધારવા માટે સમારકામ અપગ્રેડેશન, જાળવણી રેટ્રોફિટિંગ અથવા વધારાના જોડાણ પ્રાપ્ત કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડવા માટે સરકાર દ્વારા આ પ્રકારનો પહેલો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે। UGC એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા માન્યતા પ્રાપ્ત એટલે કે એફિલેટેડ સંસ્થાઓમાં આવી સુવિધા માટે સુપ્રીમ પહેલ ભંડોળ માટે અરજી કરી શકાય છે। આગળ વાત કરીશું આપણે વોટર ફ્યુચર માટે સ્ટાર રેટિંગ સિસ્ટમ। MOHUA એટલે કે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય અને અમૃત 2.0ના મિશન ડિરેક્ટર બ્લુબેક્સ ઇન્ડિયા 2023માં જાહેરાત કરી હતી કે ભારત સરકાર પાણીની કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે વોટર ફ્યુચર માટે સ્ટાર રેટિંગ સિસ્ટમ દાખલ કરવાની પ્રક્રિયામાં છે। વિદ્યુત ઉપકરણોની જેમ ભારત ટેપની છત્ર હેઠળના
આ પાયણા પિક્ચરને તેમની કાર્યક્ષમતાના આધારે 3, 4 અને 5 સ્ટારનું રેટિંગ આપવામાં આવશે. ઇન્ડિયન પ્લમ્બિંગ એસોસિએશન અને ઉત્પાદકતાઓ દ્વારા દોનોને પ્રોત્સાહન આપવા અને અપનાવવામાં તેમાં સામેલ કરવામાં આવશે. પછી આપણે વાત કરીશું પારસી લેડી, રાજા રવિ વર્માનું અધૂરું ચિત્ર, કોનલિયન એટલે કે વસાહતી સમયગાળા દરમિયાન પરંપરાગત ભારતીય કલામાં ક્રાંતિ કરનાર મહાન ભારતીય કલાકાર રાજા રવિ વર્માનું અધૂરું ચિત્ર ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. વર્ષ 1906માં તેમના મૃત્યુ પહેલા રાજા રવિ વર્મા દ્વારા બનાવવામાં આવેલી પારસી લેડી નામની પેઇન્ટિંગ તેમની છેલ્લી કૃતિ છે. આ પેઇન્ટિંગ અનન્ય છે કારણ કે તેમાં રાજા રવિ વર્માના દાદાસાહેબ ફાળકે સાથેના જોડાણની ઝલક જોવા મળે છે. કિલિમનુર પેલેસ ટ્રસ્ટ પાસે આ પેઇન્ટિંગ છે. તેને રાજા રવિ વર્માની 175મી જન્મજયંતિને સમર્પિત કરી છે. આ પ્રસંગે અન્ય પેઇન્ટિંગ સાથે તેનું અનાવરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી પ્રસિદ્ધ કરવામાં આવી નથી. પછી આપણે વાત કરવા જઈ રહ્યા છીએ અગ્રણી ભારતીય ઇતિહાસકાર શ્રી રણજીત ગુહાનું નિધન. તમે તેમની તસવીર અહીંયા જોઈ શકો છો. તાજેતરમાં શ્રી રણજીત ગુહાનું નિધન થયું હતું. શ્રી રણજીત ગુહા એક અગ્રણી ભારતીય ઇતિહાસકાર અને માર્ક્સવાદી વિદ્વાન હતા, જેમણે સબલ્ટર્ન સ્ટડીઝના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. જન્મ 8 મે 1923 રોજ કલકત્તા ખાતે થયો હતો. તેમણે તેમની મોટાભાગની શૈક્ષણિક કારકિર્દી ઇંગ્લેન્ડ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં વિતાવી હતી. તેઓ ભારતમાં બ્રિટિશ સંસ્થાનવાદી શાસન સામે રાષ્ટ્રવાદી ચળવળમાં સામેલ હતા. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર તરીકે કામ કર્યું, જોકે તેમણે 1960ના દાયકાની શરૂઆતમાં ભારત છોડી દીધું હતું તથા યુરોપ અને અમેરિકાની યુનિવર્સિટીમાં ભણાવવામાં ઘણા વર્ષો વિતાવ્યા હતા. 1969માં ગુહા ઇંગ્લેન્ડમાં યુનિવર્સિટી ઓફ સસેક્સમાં ઇતિહાસના પ્રોફેસર બન્યા, જ્યાં તેઓ 1982માં તેમની નિવૃત્તિ સુધી રહ્યા હતા. તેમણે યુનિવર્સિટી ઓફ શિકાગો અને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલે સહિત અન્ય સંસ્થાનોમાં પણ ભણાવ્યું હતું. તેઓ સબલ્ટર્ન સ્ટડીઝ પરના તેમના કાર્ય માટે જાણીતા છે, જે ઐતિહાસિક તપાસનું ક્ષેત્ર છે, જે સમાજમાં ધકાઈ ગયેલા જૂથોના અનુભવો અને પરિપ્રેક્ષ્યને સમજવાનો પ્રયાસ કરે છે. પછી વાત કરીશું આપણે નેક્સ્ટ ટોપિક જનશક્તિ દર્શનનું ઉદ્ઘાટન. ઓલ ઇન્ડિયા રેડિયો પર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના રેડિયો કાર્યક્રમ મન કી બાતના 100મા એપિસોડની યાદમાં તાજેતરમાં નવી દિલ્હીમાં નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ ખાતે જનશક્તિ નામના એક પ્રદર્શનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન કૃતિઓનું પ્રદર્શન કરે છે. 12 નોંધપાત્ર આધુનિક અને સમકાલીન ભારતીય કલાકારો કે જેમણે ચોક્કસ થીમ પર તેમની આર્ટ વર્ક પ્રદર્શિત કરીને પ્રદર્શનમાં યોગદાન આપ્યું હતું. આ પ્રદર્શન પ્રખ્યાત ક્યુરેટર અલકા પાંડે દ્વારા ક્યુરેટ કરવામાં આવ્યું હતું અને વિવિધ થીમ્સ રજૂ કરવામાં આવી હતી, જેમ કે જળ સંરક્ષણ, મહિલા શક્તિ અને કોવિડ જાગૃતિ. પછી આપણે વાત કરવા જઈ રહ્યા છે સસ્તા પખવાડિયાની ઉજવણીની. સંસદીય બાબતોના મંત્રાલયે 16 થી 30 એપ્રિલ 2023ના રોજ સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરી હતી. આ વાર્ષિક કાર્યક્રમ સ્વચ્છ ભારત મિશનનો એક ભાગ છે, જે કેન્દ્ર સરકાર દ્વારા મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે શરૂ કરવામાં આવેલ મુખ્ય કાર્યક્રમ છે. વર્ષ 2023 માટે પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ દ્વારા જાહેર કરાયેલા સ્વચ્છતા પખવાડિયાના કેલેન્ડર પછી એપ્રિલ 2023ના બીજા પખવાડિયા દરમિયાન સ્વચ્છતા પખવાડિયાની શરૂઆત કરવામાં આવી હતી. આ દરમિયાન સંસદીય બાબતોના મંત્રાલયે સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આગળ આપણે વાત કરીશું સ્ટારબેરી સેન્સ. ઇસરો એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને 22 એપ્રિલ 2023ના રોજ તેના ધ્રુવીય સેટેલાઇટ લોન્ચ વિકલ PSLV C-55 રોકેટ પર સ્ટારબેરી સેન્સ નામનું લો કોસ્ટ સ્ટાર સેન્સર લોન્ચ કર્યું છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ એટલે કે IIA દ્વારા વિકસિત સ્ટારબેરી સેન્સનો પ્રાથમિક ઉદ્દેશ્ય દૃશ્યના ક્ષેત્રની ઇમેજ, તારાઓની ઓળખ અને અવકાશયાનની દિશાની ગણતરી કરવાનું છે. સ્ટારબેરી સેન્સ સેન્સર તેના દૃશ્યના ક્ષેત્રમાં તારાઓને ઓળખીને નિર્દેશિત દિશાની ગણતરી કરે છે. સેન્સર તારાઓની ઇમેજ કેપ્ચર કરે છે અને અવકાશયાનના વલણ અને દિશા નિર્ધારિત કરવા માટે તેનો ઉપયોગ કરે છે. અવકાશયાનની ગતિને નિયંત્રિત કરવા અને તેને યોગ્ય માર્ગ પર રાખવા માટે આ માહિતી મહત્વપૂર્ણ છે. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છે સ્માર્ટ સિટી મિશનની મર્યાદા લંબાવવામાં આવી. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે
તેના સ્માર્ટ સિટી મિશનની સમયમર્યાદા જૂન 2024 સુધી લંબાવી છે, જેમાં તમામ 100 સ્માર્ટ શહેરો તેમના પ્રોજેક્ટ્સ અને દસ્તાવેજ પૂર્ણ કરવા અને મિશન લર્નિંગનો પ્રસાર કરવા વધુ સમય મળ્યો છે. આ પ્રકારથી ભારતના અન્ય શહેરોમાં આ મિશન હેઠળ બનાવવામાં આવેલા શ્રેષ્ઠ પ્રથાઓ અને નવીનતાની નકલ થવાની અપેક્ષા છે. 2015માં શરૂ કરાયેલા સ્માર્ટ સિટી મિશનમાં જાન્યુઆરી 2016 અને જૂન 2018 વચ્ચે સ્પર્ધાત્મક પ્રક્રિયા દ્વારા 100 શહેરોની પસંદગી કરવામાં આવી. આ શહેરોને તેના પ્રસ્તાવિત પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે તેમની પસંદગીની તારીખથી 5 વર્ષની સમયમર્યાદા આપવામાં આવી. શરૂઆતમાં મિશન 2023માં પૂર્ણ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું હતું. આગળ આપણે વાત કરીશું લુધિયાણા ગેસ લીક દુર્ઘટનાની. તાજેતરમાં NGT એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પંજાબના લુધિયાણા જિલ્લામાં ગેસ લીક થવાના કારણે 11 લોકોના મૃત્યુની તપાસ માટે 8 સભ્યોની ફેક્ટ ફાઇન્ડિંગ સમિતિની રચના કરી છે. લુધિયાના ગ્યાસપુર વિસ્તારમાં ગેસ લીક થવાથી 11 લોકોના મૃત્યુ થયા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે મૃત્યુ ઇન્હેલેશન પોઈઝનિંગને કારણે થયું છે. ફોરેન્સિક નિષ્ણાતોએ આ દુર્ઘટના માટે હાઇડ્રોજન સલ્ફાઇડ કે ન્યુરોટોક્સિક ગેસ જેવી છે તેવી શંકા વ્યક્ત કરી છે. ન્યુરોટોક્સિન એ ઝેરી પદાર્થ છે જે નર્વસ સિસ્ટમને સીધી અસર કરે છે. મિથેન, હાઇડ્રોજન સલ્ફાઇડ, કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ સામાન્ય ન્યુરોટોક્સિક વાયુ છે. આગળ આપણે વાત કરીશું નેશનલ મેન્યુફેક્ચરિંગ ઇનોવેશન સર્વેની. વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અને યુનાઇટેડ નેશન ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલા વર્ષ 2021-22 માટે નેશનલ મેન્યુફેક્ચરિંગ ઇનોવેશન સર્વે અનુસાર કર્ણાટક ભારતમાં સૌથી નવીન રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. સર્વેમાં જાણવા મળ્યું કે તેલંગાણા, કર્ણાટક અને તમિલનાડુમાં ઇનોવેટિવ બિઝનેસનો સૌથી વધુ હિસ્સો છે, જ્યારે ઓડિશા, બિહાર અને ઝારખંડનો હિસ્સો સૌથી ઓછો છે. આગળ વાત કરીશું UGCએ CU ચયન પોર્ટલ લોન્ચ કર્યું. UGCએ કેન્દ્રીય યુનિવર્સિટીમાં ફેકલ્ટી સભ્યોની નિમણૂક કરવા માટે એક નવું પ્લેટફોર્મ રજૂ કર્યું છે. CU ચયન પોર્ટલ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય હેઠળની તમામ 46 કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં નોકરીની તકોની એકીકૃત યાદી પ્રદાન કરે છે. લોકસભામાં કેન્દ્ર સરકારની તાજેતરની રજૂઆત અનુસાર કેન્દ્રીય યુનિવર્સિટીમાં લગભગ 31% મંજૂર પોસ્ટ ખાલી છે. આ પોસ્ટ ભરતી પ્રક્રિયાને ઝડપી બનાવીને આ સમસ્યાને હલ કરશે. અહીંયા આ પોર્ટલની વાત કરી છે. આ પોર્ટલ જે છે એ ભરતી પ્રક્રિયાને ઝડપી બનાવીને આ સમસ્યાઓને હલ કરશે. નવા પોર્ટલ પર કેન્દ્રીય યુનિવર્સિટીઓ હજુ પણ નોકરીઓની જાહેરાત કરવા, અરજીઓ સ્વીકારવા, અરજદારોની તપાસ કરવા, ઇન્ટરવ્યૂ લેવા અને ફેકલ્ટી સભ્યોની નિમણૂક માટે પહેલાંની જેમ જ જવાબદાર હશે. જો કે આ તમામ કાર્યો પોર્ટલ પર દરેક યુનિવર્સિટી માટે એડમિન ડેશબોર્ડ દ્વારા સંચાલિત કરવામાં આવે છે. અરજદારોને કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં ખાલી જગ્યાઓની એકીકૃત સૂચિ મળશે. પછી આપણે વાત કરવા જઈ રહ્યા છીએ લીગલ એન્ટિટી આઇડેન્ટિફાયર સિસ્ટમ. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ નોન કન્વર્ટેબલ સિક્યોરિટીઝ, સિક્યોરિટાઇઝ્ડ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ અને સિક્યોરિટી રસીદોની યાદી બનાવવાની યોજના ઘડી રહેલા ઇશ્યુઅર માટે લીગલ એન્ટિટી આઇડેન્ટિફાયર LEI સિસ્ટમ રજૂ કરી છે. LEI એ નાણાકીય વ્યવહારમાં ભાગ લેતી કાનૂની સંસ્થાઓ માટે અનન્ય વૈશ્વિક ઓળખકર્તા છે. તેનો ઉદ્દેશ્ય વૈશ્વિક સંદર્ભ ડેટા સિસ્ટમ બનાવવાનો છે જે દરેક કાનૂની એન્ટિટીને અનન્ય રીતે ઓળખે છે, જે નાણાકીય વ્યવહારમાં પસકાર છે. LEI કોડ એ 20 અક્ષરનો કોડ છે જે કાનૂની રીતે ચોક્કસ એકમોને ઓળખે છે જે નાણાકીય વ્યવહારમાં સામેલ છે. RBI LEI કોડ મેળવવા માટે રૂપિયા 25 કરોડથી વધુ નું કુલ એક્સપોઝર ધરાવતા બિન વ્યક્તિગત ઉધાર લેનારો માટે ફરજિયાત બનાવ્યું છે. પછી વાત કરીશું આપણે આસિયાન ભારત મેરીટાઈમ એક્સરસાઇઝ 2023. પ્રથમ આસિયાન ભારત મેરીટાઈમ એક્સરસાઇઝ ભારત આસિયાન લશ્કરી સહયોગને વિસ્તારવા માટે યોજાઈ રહી છે. કવાયતનો હાર્બર તબક્કો સિંગાપોરમાં 2-4 મે 2023 દરમિયાન યોજાયો હતો અને સમુદ્ર તબક્કો દક્ષિણ ચીન સમુદ્રમાં 7-8 મે 2023 દરમિયાન હાથ ધરવામાં આવ્યા હતા. AIME એટલે કે આસિયાન ઇન્ડિયા મેરીટાઈમ એક્સરસાઇઝ 2023 ભારતીય નૌકાદળ અને આસિયાન નેવી સાથે મળીને કામ કરવાની અને દરિયાઈ ક્ષેત્રમાં સિમલેસ કામગીરી હાથ ધરવાની તક પૂરી પાડશે. INS દિલ્હી ભારતનું પ્રથમ સ્વદેશી નિર્મિત માર્ગદર્શિત મિસાઇલ ડિસ્ટ્રોયર, INS સાતપુરા અને સ્વદેશી રીતે નિર્મિત ગાઈડેડ મિસાઇલ સ્ટીલ ફ્રિગેટે કવાયતમાં ભાગ લીધો હતો. બંને ઇન્ટરનેશનલ મેરીટાઈમ ડિફેન્સ એક્ઝિબિશન
એટલે કે IMDX 2023 અને ઇન્ટરનેશનલ મેરીટાઇમ સિક્યોરિટી કોન્ફરન્સ IMSCમાં પણ ભાગ લેશે, જેનું આયોજન સિંગાપોર દ્વારા કરવામાં આવશે. આગળ આપણે વાત કરવા જઈ રહ્યા છે બીસીસીઆઈની જાહેરાત, રણજી ટ્રોફીની ઇનામી રકમમાં વધારો. રણજી ટ્રોફી વિજેતા ટીમને હવે 5 કરોડની રકમ ઇનામ પેટે આપવામાં આવશે. આ અગાઉ રણજી ટ્રોફી જીતનાર ટીમને 2 કરોડ, ઉપવિજેતાને 1 કરોડ અને સેમીફાઇનલમાં પ્રવેશનારી ટીમોને 50-50 લાખ રૂપિયા ઇનામ પેટે આપવામાં આવતા હતા. પરંતુ હવે નવા નિર્ણય બાદ રણજી ટ્રોફી વિજેતા ટીમને ઇનામી રકમ પેટે 5 કરોડ, ઉપવિજેતા ટીમને 3 કરોડ અને સેમીફાઇનલ સુધી પ્રવેશનારી ટીમોને 1 કરોડ રૂપિયાની ઇનામ રાશિ આપવામાં આવશે. આ ઉપરાંત ઈરાની ટ્રોફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. વિજેતા ટીમને 50 લાખ અને ઉપવિજેતા ટીમને 25 લાખ આપવામાં આવશે. વિજય હજારે ટ્રોફીને 1 કરોડ તથા દેવદત્ત ટ્રોફી વિજેતાને 40 લાખ રૂપિયા આપવામાં આવશે. આગળ આપણે વાત કરવા જઈ રહ્યા છે વિશ્વ કરંટ અફેર્સની, જેમાં સર્વપ્રથમ ટોપિક હશે Fit for 55. યુરોપિયન યુનિયને ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તનમાં મુખ્ય ભૂમિકા ભજવતા ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જન ઘટાડવા માટે Fit for 55 પેકેજ તરીકે ઓળખાતી વ્યાપક આબોહવા ક્રિયા યોજના રજૂ કરી છે. Fit for 55 પેકેજ માટે ફિટ એ દરખાસ્તોનો સંગ્રહ છે, જેનો ઉદ્દેશ્ય વર્તમાન યુરોપિયન યુનિયન કાયદાઓને અપડેટ અને વધારવાનો છે. જ્યારે કાઉન્સિલ અને યુરોપિયન સંસદ દ્વારા સંમત આબોહવા ઉદ્દેશ્યો સાથે યુરોપિયન યુનિયન નીતિઓને સંરેખિત કરવા માટે નવી પહેલ શરૂ કરવામાં આવી છે, તેમાં વિવિધ ક્ષેત્રોમાં ગ્રીન હાઉસ ગેસીસના ઉત્સર્જનને ઘટાડવાના પગલાંની શ્રેણીનો સમાવેશ થાય છે. Fit for 55 પેકેજનો મુખ્ય ઉદ્દેશ 2030 સુધીમાં નેટ ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનને ઓછામાં ઓછા 55% ઘટાડવાના EU ઉદ્દેશ સાથે EU કાયદાને સંરેખિત કરવાનો છે. આ મહત્વાકાંક્ષી લક્ષ્ય ગ્લોબલ વોર્મિંગને મર્યાદિત કરવાના પેરિસ કરારના લાંબા ગાળાના લક્ષ્યને અનુરૂપ છે. સો વિદ્યાર્થી મિત્રો, આ હતા ICMAGIC વીક અઢારના PDF એક્સપ્લેનેશનનો ભાગ 1. વિડીયો પસંદ પડે તો મેક્સિમમ લોકોને શેર કરજો. મળ્યા તો ઉચ્ચમાં ત્યાં સુધી કીપ લર્નિંગ અને ગોડ બ્લેસ યુ ઓલ.